તો આ સાથે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસે ઇલેક્શન કમિશનને ફરિયાદ કરી છે. બાબત એ છે કે અમિત શાહના ઉમેદવારી પત્ર ભરતા સમયે જે એફિડેવિટ રજૂ કરવામાં આવી હતી તેની સામે કોંગ્રેસે સવાલો કર્યા છે અને તેની જ રજૂઆત ચૂંટણી પંચ સમક્ષ કરી છે કોંગ્રેસે. અમિત શાહના એફિડેવિટ મુદ્દે કોંગ્રેસના નેતાઓએ ઇલેક્શન કમિશનને ફરિયાદ કરી છે. જ્યારે અમિત શાહે ઉમેદવારી પત્ર ભર્યું હતું ત્યારે તેમાં કેટલીક વિગતો બતાવવામાં આવી હતી તેની સામે તે જ સમયે કોંગ્રેસે સવાલો કર્યા હતા, પરંતુ ઉમેદવારી પત્ર ગ્રાહ્ય રાખવામાં આવ્યું છે, તેને માન્ય રાખવામાં આવ્યું છે. છતાં પણ અમિત શાહના એફિડેવિટને લઈને હવે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે. અહેમદ પટેલ સહિતના નેતાઓએ ઇલેક્શન કમિશનને ફરિયાદ કરી છે. અમિત શાહના એફિડેવિટને લઈને ફરિયાદ થઈ છે. અહેમદ પટેલ, રણદીપ સુરજેવાલા સહિતના નેતાઓ ઇલેક્શન કમિશનની ઓફિસ પહોંચ્યા છે અને આ અંગે ફરિયાદ કરી છે. મહત્વનું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે અને ઉમેદવારી પત્ર ભરવા માટે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને ત્યારે જે એફિડેવિટ રજૂ કરી છે તેની સામે કોંગ્રેસે સવાલ કર્યા છે. જો કે ચૂંટણી પંચે ઉમેદવાર તરીકે એ ઉમેદવારી પત્ર માન્ય રાખ્યું છે, છતાં પણ કોંગ્રેસ હજી સવાલ કરી રહ્યું છે અને ઇલેક્શન કમિશનને ફરિયાદ.